હેલો સુવંશ, કેમ છો? બધા મજામાં? હું આશા રાખું છું બધા મજામાં જશો. તો બાળકો, હું તમારી સમક્ષ ફરીથી પ્રસ્તુત છું. નિમેશ શર્મા ફરીથી પ્રસ્તુત છું. ક્લાસ ટ્વેલ્થ કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે. તો આજે આપણે ચર્ચા કરવા છે એકમ 4 રાસાયણિક ગતિકી, કેમિકલ કાઇનેટિક્સ. તો બાળકો, આના પહેલાંની એક લેક્ચર થયું હતું બરાબર, તેમાં આપણે થોડુંક ઇન્ટ્રોડક્શન પાર્ટ જોઈ ગયા હતા, ખ્યાલ છે? રાસાયણિક ગતિકીના ઇન્ટ્રોડક્શન પાર્ટ આપણે જોઈ ગયા હતા, પ્રસ્તાવના વિશે આપણે જોઈ ગયા હતા. તેમાં આપણે જોઈ ગયા હતા કે રાસાયણિક ગતિકી જે હોય બરાબર, તે કઈ રીતે જુદો પડે છે અને કઈ રીતે એ કોઈપણ રાસાયણિક પ્રક્રિયાના અભ્યાસ માટે કેટલું જરૂરી હોય છે બરાબર, કોઈપણ રાસાયણિક પ્રક્રિયા કેટલું ઝડપી થાય, કેટલું ધીમે થાય બરાબર, એ બધાની માહિતી જે છે તે રાસાયણિક ગતિકીથી જ ખબર પડે છે. આપણે ઉષ્માગતિશાસ્ત્ર પ્રમાણે એ પણ જોઈ ગયા હતા કે ઉષ્માગતિશાસ્ત્ર જે છે તે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં થશે, આપમેળે થશે કે આપમેળે નહીં થશે, તે બધાની જાણકારી આપે, પણ એના રાસાયણિક પ્રક્રિયાના વેગની જાણકારી નથી આપતું બરાબર. રાસાયણિક પ્રક્રિયાની વેગની જાણકારી આપણે જો જોઈતું હોય તો આપણે રાસાયણિક ગતિકીનો ઉપયોગ કરવો પડે બરાબર છે. તો આનું ઇંગ્લિશ તો કેમિકલ કાઇનેટિક્સ થાય છે બાળકો. તો કાઇનેટિક્સ શબ્દ જે છે તે કાઇનેસિસ ગ્રીક શબ્દ પરથી આવેલો હતો, અને ગ્રીક શબ્દ જે કાઇનેસિસ છે તેનો મિનિંગ થાય મૂવમેન્ટ, એટલે કે હલનચલન બરાબર ને. તો એમાં જે હલનચલનની વાત થઈ છે તો શું થાય કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું છે કે જૂના બંધો તૂટે છે અને નવા બંધો બનતા હોય, તો બંધના જે ઇલેક્ટ્રોન હોય તે ઇલેક્ટ્રોનના મુમેન્ટની વાત થાય છે, તે ઇલેક્ટ્રોનના હલનચલનની વાત થાય છે. જૂના બંધ તૂટે ત્યારે ત્યાંના ઇલેક્ટ્રોન જે છે બરાબર, તેનું દિગ્વિન્યાસ ફેર બદલાઈ જતું હોય, નવા બંધનું નિર્માણ થાય તેમાં દિગ્વિન્યાસ બદલાઈ ગયેલું હોય, તો ઇલેક્ટ્રોનના હલનચલન થતું હોય છે બરાબર છે બાળકો. તો રાસાયણિક ગતિકીમાં આપણે આ બધું આગળ જોયું, અને હવે રાસાયણિક ગતિકીની જે પણ પ્રસ્તાવનાની વાત હતી તે બધી પૂરી થઈ ગઈ છે. હવે આપણે રાસાયણિક ગતિકીમાં જે બધા ઇમ્પોર્ટન્ટ ટોપિકો છે બાળકો બરાબર, જે મહત્ત્વના ટોપિકો છે તેના આપણે અભ્યાસ કરવાના છે. તો સૌથી પહેલાં હવે આપણે રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ હોય, કોઈપણ રાસાયણિક પ્રક્રિયા કેટલું ઝડપી થાય, કેટલું ધીમું થાય, મધ્યમ ગતિથી થતું હોય, તેનો આપણે અભ્યાસ કરવાના છે. રાસાયણિક પ્રક્રિયાના દરનો અભ્યાસ કરવાના છે, તે આપણે જોવાના છે. તો બાળકો, રાસાયણિક પ્રક્રિયાનો વેગ વિશે આપણે જોવાના છે. વેગની આપણે જો વાત કરીએ બાળકો, તો તમને એમ ખબર જ છે કે ઝડપી પ્રક્રિયા, ઘણા રાસાયણિક પ્રક્રિયા બહુ ઝડપી થઈ જતા હોય, ઘણા રાસાયણિક પ્રક્રિયા ધીમા થતા હોય, ઘણા રાસાયણિક પ્રક્રિયા મધ્યમ ગતિએ થતા હોય. તો જે રાસાયણિક પ્રક્રિયા ઝડપી થતા હોય, ધીમી થતા હોય અને મધ્યમ ગતિએ થતા હોય, તે બધામાં શું થયું, તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ જુદા જુદા હોય છે. તો આપણે થોડાક ઉદાહરણ જોઈ લઈએ રાસાયણિક પ્રક્રિયાના, ઝડપી રાસાયણિક પ્રક્રિયા, ધીમી રાસાયણિક પ્રક્રિયા અને મધ્યમ ગતિએ ચાલતી રાસાયણિક પ્રક્રિયા, અને થોડાક ઉદાહરણ જોઈ લઈએ. અને એવા તો બીજા પણ ઘણા બધા ઉદાહરણ છે, તમે પણ જાતે બનાવી શકો છો. તો આપણે થોડાક ઉદાહરણ જે છે તમારા એનસીઆરટી ટેક્સ્ટ બુકમાં આપેલા છે તે આપણે થોડા જોઈ લઈએ. તો બાળકો જોઈએ, ઝડપી પ્રક્રિયા જે છે, તો ઝડપી પ્રક્રિયામાં શું છે, તો સિલ્વર, આપણે એક ઉદાહરણ જોઈએ બરાબર, એવા તો ઘણા બધા આવે. તો સિલ્વર નાઇટ્રેટ AgNO3 બરાબર, સિલ્વર નાઇટ્રેટનો જલીય દ્રાવણ એક્વિયસ NaCl સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણ સાથે જ્યારે પ્રક્રિયા કરે બરાબર, આ NaCl નો જલીય દ્રાવણ જે છે તેને બ્રાઇન સોલ્યુશન પણ કહેવાય બરાબર, બ્રાઇન દ્રાવણ પણ કહેવાય છે. તો આની સાથે જ્યારે પ્રક્રિયા કરે તો શું થાય, તો સફેદ અવક્ષેપણ તરત જ જોવા મળે. આપણે એક ટેસ્ટમાં એને જે AgNO3 લઈએ, આવા પ્રયોગ, આ પ્રયોગ આપણે પ્રયોગશાળામાં કરતા જોઈએ. તો એક ટેસ્ટમાં તમે સિલ્વર નાઇટ્રેટનો દ્રાવણ લઈ લો બરાબર, બીજા ટેસ્ટમાં તમે NaCl દ્રાવણ લઈ લો, જલીય દ્રાવણ. આ બંનેને તમે મિક્સ કરશો, કોઈ પણ એક ટેસ્ટમાં રેડી દેશો, હવે મિક્સ કરશો તો શું થશે, તરત જ તમને આ સફેદ અવક્ષેપણ જોવા મળશે. એટલે તરત જ તમને આ જોવા મળે, એટલે કહેવાનો મતલબ શું થયું કે આ પ્રક્રિયા ઝડપી છે બરાબર છે. એટલે સફેદ અવક્ષેપણ ખરેખર કોનું હોય, તો સિલ્વર ક્લોરાઇડ બની જાય બરાબર. અને બીજું શું બને, તો એ દ્રાવણની અંદર સોડિયમ નાઇટ્રેટ Na+ અને NO3- આયન બરાબર, સોડિયમ નાઇટ્રેટ પણ હાજર હોય છે. હવે આપણે વાત કરીએ બાળકો ધીમી પ્રક્રિયાની, તો કુદરતમાં, પ્રકૃતિમાં ધીમી પ્રક્રિયા પણ આપણે ઘણું જોવાનું મળે છે. તો બાળકો, આપણે આ રોજિંદા જીવનમાં આપણે જોતા જોઈએ, વરસાદના સિઝન તો હવે આવવાનું જ છે, એમાં આપણે જોવાના પણ છે એ વસ્તુ. તો તમે જોશો બાળકો, તો લોખંડની આપણે જ્યારે વાત કરીએ, આપણે નવો લોખંડ હોય એ વરસાદની સિઝનમાં હવા અને ભેજના સંપર્કમાં આવે, થોડા દિવસ પછી તમને એ વસ્તુ જોવા મળશે. તરત તો તમને જોવા નહીં મળશે, પણ થોડા દિવસ પછી તમને જોવા મળશે કે લોખંડમાં કાટ લાગે.
હવે એ જે પ્રક્રિયા છે તે લાંબી પ્રક્રિયા છે, બરાબર, એટલે ધીમે ધીમે થાય એમ કહેવાય, ઘણો સમય લે છે એમ. હવે થોડા સમય પછી તમને એ વસ્તુ કાટ લાગેલો જોવા મળશે, તરત નહીં. તો લોખંડ સાથે હવાને ભેદ રાસાયણિક પ્રક્રિયા કરીને લોખંડનું કાટ બનાવે છે, બરાબર છે. હવે આપણે જોઈએ તો મધ્યમ ગતિએ ચાલતી પ્રક્રિયા, એટલે બહુ ઝડપી પણ નહીં હોય અને બહુ ધીમી પણ નહીં હોય, બરાબર. તો એનું ઉદાહરણ છે ખાંડનું વ્યુત્ક્રમણ, અને બીજું ઉદાહરણ છે સ્ટાર્ચનું જલ વિભાજન. તો બાળકો આ એવા ઉદાહરણો છે જેમાં રાસાયણિક પ્રક્રિયા થતાં બહુ વધારે ઝડપથી પણ નથી થતું ને બહુ ધીમેથી પણ નથી થતું, બરાબર, એટલે મધ્યમ ગતિથી ચાલતું છે. તો આ બધા જે રાસાયણિક પ્રક્રિયાની આપણે વાત કરીએ જુદા જુદા પ્રકારના છે તે કોના આધારિત છે, તો આપણે જોઈએ તો સમયના આધારિત છે, બરાબર. પ્રક્રિયા થવા માટે લીધેલ સમય અંતરાલ તેના પર આધારિત છે. તો બાળકો આ રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ છે તેને આપણે સમજવા માટે આપણે કોઈક રોજિંદા જીવનમાં કોઈક બીજા એવા ઉદાહરણથી આપણે સમજીએ તો વધારે સારું પડશે. હવે તમે જાણો કે આપણે કોઈ ફિઝિક્સમાં તો તમે ભણ્યા જ છો, બરાબર, ભૌતિક વિજ્ઞાનમાં તમે ભણ્યા છો કે કોઈ પણ વાહન હોય, કોઈ પણ વ્હીકલની આપણે વાત કરીએ, ઓટોમોબાઈલની વાત કરીએ, બરાબર, તો એ જ્યારે ગતિ કરતું હોય, ઓટોમોબાઈલ જ્યારે ગતિ કરતું હોય, બરાબર, કોઈ વ્હીકલ ગતિ કરતું હોય તો એના ગતિના ઝડપની આપણે કઈ રીતે એ દર્શાવીએ, ઝડપ આપણે કઈ રીતે દર્શાવતા હોઈએ, તો આપણે ઝડપનું સૂત્ર પણ આપણે લખતા હોઈએ કે કાપેલું અંતર છેદમાં લીધેલો સમય. ઝડપનો આપણે કઈ રીતે લખીએ બાળકો, કોઈ પણ વ્હીકલના ઝડપની આપણે વાત કરીએ, હવે ધારો કે કોઈ કાર ગતિ કરતું છે, બરાબર, કોઈ કાર ગતિ કરતું છે તો આપણે એ કારની ઝડપની વાત કરીએ તો આપણે શું કહીએ કે કાપેલું અંતર લીધેલો સમય, કાપેલું અંતર પ્રતિ એક પ્રતિ લીધેલા સમયમાં, એટલે કાપેલું અંતર છેદમાં લીધેલો સમય, આ રીતેનો આપણે ગુણોત્તર શોધીએ તે ઝડપની કિંમત આપે. તો બાળકો આ જ રીતે આપણે રાસાયણિક પ્રક્રિયામાં આપણે જો દર્શાવવા માંગીએ તો ઝડપની વાત આપણે કરીએ રાસાયણિક પ્રક્રિયામાં, તો રાસાયણિક પ્રક્રિયા પર એક કાર્ય થતું જ છે ને. રાસાયણિક પ્રક્રિયામાં શું થાય, રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો જે હોય તે આપસમાં પ્રક્રિયા કરીને શું કરે તો નિપજમાં ફેરવાઈ જતા હોય. તો રાસાયણિક પ્રક્રિયામાં શું થશે કે આ બંને, ધારો કે આ બંને પ્રક્રિયક છે, બરાબર, તે આપસમાં પ્રક્રિયા કરીને નિપજમાં ફેરવાઈ જાય, ક્લિયર છે. તો આ બંને જ્યારે પ્રક્રિયા કરશે તો વપરાશે, આ બંને પ્રક્રિયા કરશે તો વપરાવાનું છે, બરાબર છે. જેવા જેવા વપરાશે અને આ સફેદ અક્ષે બનવાનું ચાલુ કરશે એટલે શું થશે કે તેવા તેવા વપરાવા લાગે તો આમની આ બંનેની જે સાંદ્રતા છે તે સાંદ્રતામાં ઘટાડો થવા લાગશે, બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય તો રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક વપરાવા લાગે અને નિપજ બનવા લાગે. તો ધીમે ધીમે પ્રક્રિયક વપરાય, પહેલાં શરૂઆતમાં નિપજ હોય જ નહીં, રાસાયણિક પ્રક્રિયા શરૂઆત થવા પહેલાં નિપજ નહીં હોય, આપણી પાસે શું હોય, ફક્ત પ્રક્રિયક હોય. એટલે આપણે એમ કહીએ છીએ કે પ્રક્રિયક હાજર હોય કેટલા, તો 100%. પરંતુ પછી જ્યારે પ્રક્રિયા શરૂ થાય તો 100% પ્રક્રિયકમાંથી પ્રક્રિયક વપરાવાનું શરૂ થાય, વપરાતા શું થાય, એ વપરાવાનું શરૂ થાય, એટલે વપરાશે તો ઘટશે, તો પ્રક્રિયકની સાંદ્રતા ઘટવા લાગે અને ઘટે તો થાય શું, તો એ નિપજમાં ફેરવાવા લાગે, નિપજમાં રૂપાંતર પામે, બરાબર છે. તો ધીમે ધીમે શું થાય, તો પ્રક્રિયકની સાંદ્રતા ઘટવા લાગે અને નિપજની સાંદ્રતા ધીમે ધીમે વધવા લાગે. તો બાળકો શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા વધારે હોવાના કારણે પ્રક્રિયાનો જે ઝડપ છે, પ્રક્રિયાનો જે વેગ છે તે વધારે હશે, ક્લિયર થયો. કેમ કે જે પ્રક્રિયકના જે કણો હોય તે એકબીજા સાથે અથડામણ કરશે અને પ્રક્રિયા આપશે, બરાબર. ધીમે ધીમે શું થશે કે પ્રક્રિયામાં જે પ્રક્રિયકનું સાંદ્રતા છે ઘટતો જવા જશે, પ્રક્રિયકના કણો ઓછા થવા લાગશે, તો અથડામણ જે છે રાસાયણિક રીતે જે અથડામણ થવું જોઈએ તો અથડામણ પણ ઓછો થવા લાગશે અને રાસાયણિક પ્રક્રિયા પણ ઓછા પ્રમાણમાં જોવા મળશે. એટલે કહેવાનો મતલબ એવું કહેવાય કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે તે ઘટવા લાગશે. એટલે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે તો નિપજની સાંદ્રતા વધે, અને પ્રક્રિયકની સાંદ્રતા ઘટે તો પ્રક્રિયાનો વેગ જે છે તે ઓછો થતો જાય. તો બાળકો આ વસ્તુને આપણે સમજવા માટે એક ઉદાહરણ લઈએ, બરાબર, હાઇપોથેટિકલ રાસાયણિક પ્રક્રિયાને આપણે ઉદાહરણ લઈએ, એટલે કે કાલ્પનિક રાસાયણિક પ્રક્રિયાનું આપણે ઉદાહરણ લઈએ. તો બાળકો કાલ્પનિક રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ લેવા માટે અહીં આપણે વિચારણા કરીએ આ રીતે.
प्रक्रिया नो वेग आ टॉपिक नी अंदर आपणे एक काल्पनिक प्रक्रिया विचारीए के एक काल्पनिक प्रक्रिया लईए बराबर तो काल्पनिक प्रक्रिया जे आपणे लेता छे तेमां आपणे बाळको धारो के आ प्रमाणनो आपणे लईए काल्पनिक प्रक्रिया तो आ शुं तो आ प्रक्रिया आर बराबर इंग्लिश में रिएक्टेंट कहेवाय एटले एना परथी आपणे सिम्बोल लीधो आर ने आ निपज छे बराबर आ प्रक्रियक छे અને આ નિપજ છે તો પ્રત્યેક પ્રક્રિયા કરીને શું આપે બાળકો તો નિપજ જ આપવાનું છે બરાબર છે પ્રત્યેક પ્રક્રિયા કરીને શું આપશે નિપજ જ આપશે બરાબર તો આપણે પ્રક્રિયાના સિમ્બોલ તરીકે આપણે આ લીધો અને નિપજના સિમ્બોલ તરીકે આપણે પી લીધો પી કેમ લીધો તો નિપજ ઇંગ્લિશમાં પ્રોડક્ટ કહેવાય એટલે આપણે શરૂઆતમાં પી લીધો બરાબર પહેલા મૂળાક્ષર હવે આ ધારો કે આ એક મૂળ આ પ્રત્યેક અને નિપજ આ આખી રસાયણ પ્રક્રિયા આપણે જોઈએ તો આનો એક મૂળ જે છે તો આ પ્રત્યેકનો એક મૂળ પ્રક્રિયા કરે અને નિપજનો એક મૂળ બનાવે ક્લિયર થયું આ રીતેનું રસાયણિક પ્રક્રિયા થતું છે હવે આપણે ધારો કે આ જે રસાયણિક પ્રક્રિયા શરૂ થઈ બરાબર તો શરૂઆતમાં આપણે કહીએ કે ધારો કે ટી સમય ટી બરાબર ઝીરો શૂન્ય સમય બરાબર ટી બરાબર શૂન્ય સેકન્ડ આ સમયની આપણે જ્યારે વાત કરીએ ત્યારે આ પ્રક્રિયક જે થતું હતું કેટલું હતું 100% બરાબર નિપજ કેટલો હતો તો 0% હતો બરાબર છે અને પછી શું થાય ધારો કે ટી બરાબર ટી ટી બરાબર ટી વન સમય આપણે લઈએ બરાબર એવું આપણે વિચારીએ કે પ્રક્રિયક જે છે તે વપરાઈ ગયો એટલે 100 માંથી એક્સ જેટલા ટકા બાદ થયા તો બચ્યું કેટલું તો 100 - x% બચ્યું અને આમાંથી જેટલું બાદ થાય તેટલું અહીંયા મળે નિપજ એટલો મળે તો બાળકો આ રીતે આપણે સમજવાનું છે અહીંયા તો અહીં આ જે છે તે આપણે શું કરીએ આને આપણે સાંદ્રતા તરીકે સમજીએ તો બાળકો આપણે આ વસ્તુને સાંદ્રતા તરીકે સમજવા માટે આપણે શું કરીએ કે અહીં ધારો કે આ જે રસાયણિક પ્રક્રિયા છે તેમાં આપણે ટી વન સમય અને ટી ટુ સમય સાંદ્રતા બતાવી દઈએ ક્લિયર છે બાળકો તો અહીંયા આપણે સાંદ્રતાની વાત કરીએ તો સાંદ્રતા જે છે આ ધારો કે આ પ્રક્રિયક આર જે છે તેની સાંદ્રતા જે છે તે કેટલી રહેશે બરાબર ટી વન સમયે કેટલી રહેશે અને ટી ટુ સમયે કેટલું રહેશે બરાબર સાંદ્રતા ટી વન સમયે તો ધારો કે ટી વન સમયે જે સાંદ્રતા છે તે કેટલું તો આર વન ની સાંદ્રતા જે છે તે આર ની સાંદ્રતા કેટલી તો આર વન અને પી ની સાંદ્રતા કેટલી તો પી વન બરાબર અને ટી ટુ સમયે કેટલું થાય તો ટી ટુ સમયે આની સાંદ્રતા કેટલી તો આર નું આર ટુ થઈ જાય અને પી નું પી ટુ થાય હવે ધારો કે ટી વન સમય જે છે તે પ્રારંભિક સ્થિતિ હોય અને ટી ટુ જે છે તે ધારો કે અંતિમ સ્થિતિ હોય બરાબર ને આ આપણે પ્રારંભિક સ્થિતિમાં લઈ લઈએ પ્રારંભિક અને આ અંતિમ સ્થિતિ એટલે કે આપણે બે સમયના ગાળા વચ્ચે જે આપણે શોધવા છે બરાબર આપણે ટી ટુ માઇનસ ટી વન એટલે એક સમયગાળા ટાઈમ ઇન્ટરવલની વાત કરે એના વચ્ચે આપણે જો પ્રક્રિયાનો વેગ શોધવાનો છે સમય રાસાયણિક પ્રક્રિયાનો વેગ શોધવાનો છે બરાબર તેના માટે આપણે ચર્ચા કરતા છે તો આ પ્રારંભિક સ્થિતિ અહીંયાથી આપણે શરૂઆત કરી બરાબર અને પછી અંતિમ સ્થિતિ તો આ જે પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ વચ્ચેનો જે સમયગાળો છે તો સમયગાળો શું થશે તો ટી ટુ માઇનસ ટી વન ક્લિયર છે બાળકો તો સમયગાળો શું થશે તો સમયગાળો થશે ટી ટુ માઇનસ ટી વન સમયગાળો તો એ સમયગાળાને આપણે ડેલ્ટા ટી એટલે ટી ટુ માઇનસ ટી વન એવું લેશું આપણે બરાબર સમયગાળો કે સમય અંતરાલ જે હોય તે તો બાળકો અહીંયા આપણે જે છે સાંદ્રતા બતાવી દીધી છે બરાબર છે સાંદ્રતા છે આ હવે બીજું એક વસ્તુ તમને જાણો છો કે બાળકો અહીંયા જે ચોરસ કૌંસ લીધેલું છે તે ચોરસ કૌંસ કયા પ્રકારના સાંદ્રતા માટે ઉપયોગી આપણે લેતા છે અહીંયા તો આ જે ચોરસ કૌંસ છે તે ચોરસ કૌંસ આપણે મોલાર સાંદ્રતા માટે લેતા છે ક્લિયર આપણે અહીં મોલાર સાંદ્રતા સામાન્ય રીતે ચોરસ કૌંસ બરાબર બરાબર
મોલાર સાંદ્રતા સૂચવે એવું અહીં અહીં આપણે કલ્પી લઈએ, વિચારી લઈએ, ધારી લઈએ મોલાર સાંદ્રતા સૂચવે. એમ ધારો બાળકો આ જે ચોરસ કૌંસ છે બરાબર તે મોલાર સાંદ્રતા સૂચવે એમ ધારવાનું છે આપણે. અહીં હવે બાળકો અહીં હવે આપણે જો વાત કરીએ કે આ પ્રકારના રાસાયણિક પ્રક્રિયા માટે સાંદ્રતાનો ફેરફાર કેટલો બરાબર કોણ તો પ્રક્રિયકની સાંદ્રતાના ફેરફાર કેટલો અને નિપજની સાંદ્રતાનો ફેરફાર કેટલો અને સમય અંતરાલ કેટલો તો એ આપણે અહીંયા લખી દઈએ થોડી બરાબર. તો આ પ્રક્રિયા જે છે તે એકવાર લખી દઉં છું ફરીથી, આર ટુ ટી આ પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં આર વન આર ટુ પી વન અને પી ટુ બરાબર આ શું છે સાંદ્રતા, આ બંને શું છે સાંદ્રતા છે બરાબર છે. સાંદ્રતા ટી વન સમય ટી ટુ સમય બરાબર છે, ટી વન સમય અને ટી ટુ સમય સાંદ્રતા છે. તો હવે અહીંયા સાંદ્રતામાં ફેરફાર બરાબર સાંદ્રતામાં ફેરફાર આપણે લખીએ તો સાંદ્રતામાં ફેરફાર બરાબર કયા દરમિયાન તો લીધેલ લીધેલ સમય અંતરાલ લીધેલ સમય અંતરાલ લીધેલ સમય અંતરાલ ડેલ્ટા ટી લીધેલ સમય અંતરાલ ડેલ્ટા ટી તો સાંદ્રતામાં ફેરફાર તો પ્રક્રિયકો માટે શું થશે બાળકો તો પ્રક્રિયકો માટે આપણે અહીંથી બતાવશું પ્રક્રિયકો માટે ડેલ્ટા આર ડેલ્ટા આર બરાબર શું થાય તો આર ટુ માઇનસ આર વન થાય. ક્લિયર? અહીં સમય અંતરાલ ડેલ્ટા શું ડેલ્ટા ટી શું છે તો ડેલ્ટા ટી બરાબર તો ટી ટુ માઇનસ ટી વન છે. ડેલ્ટા ટી બરાબર શું છે તો ટી ટુ માઇનસ ટી વન છે બરાબર. અંતિમ સ્થિતિ માઇનસ પ્રારંભિક સ્થિતિ આ પ્રમાણે બાળકો નિપજો શું થશે નિપજો માટે તો ડેલ્ટા પી બરાબર પી ટુ માઇનસ પી વન થાય તો આ જે છે તે સાંદ્રતામાં ફેરફાર છે. કયા સમય તો સમય અંતરાલ ડેલ્ટા ટી સમયે સમય અંતરાલ ડેલ્ટા ટી માટે બરાબર આ પ્રક્રિયકોનો નિપજોની સાંદ્રતા ફેરફાર છે. હવે બાળકો આપણે પ્રક્રિયાનો વેગ જે છે તેનો આપણે સૂત્ર લગાવશું બરાબર. તો પ્રક્રિયાનો વેગ જે છે એને બાળકો તો તમે જાણશો કે આ વપરાતું જાય અને આ બનતું જાય તો પ્રક્રિયાનો જે વેગ છે તે આની સાંદ્રતા પર આધાર રાખે. પ્રક્રિયાનો વેગને જે છે ને તે આપણે આ રીતે પણ દર્શાવી શકીએ કે આર વપરાતું છે તો આર અદૃશ્ય થતો છે એ પ્રમાણે પણ આપણે પ્રક્રિયાનો વેગ દર્શાવી શકીએ. બીજું નિપજ બનતું છે તો નિપજ દ્રશ્યમાન થતું છે એટલે નિપજ દ્રશ્ય થતું છે બરાબર. તો આ રીતે આપણે પ્રક્રિયાનો વેગ બતાવી શકીએ દર્શાવી શકીએ. તો અહીં આપણે પ્રક્રિયાનો વેગ દર્શાવીએ તો બે જુદા રીતે એક પ્રક્રિયકની સાંદ્રતાના પદોમાં અને નિપજની સાંદ્રતાના પદોમાં. તો પ્રક્રિયાનો વેગ જે છે પ્રક્રિયાના વેગ જે છે તે બે રીતે દર્શાવી શકાય બાળકો અને આ બે રીતે કઈ રીતે તો સાંદ્રતા પ્રક્રિયકના અદ્રશ્ય થવાનો પ્રક્રિયકના અદ્રશ્ય થવાનો વેગ પ્રક્રિયક અદ્રશ્ય થવાનો વેગ બરાબર અને અહીંયા નિપજ દ્રશ્ય થવાનો વેગ નિપજ
દ્રશ્ય થવાનો વેગ. અહીંયા પ્રત્યક્ષના દ્રશ્ય થવાનો વેગ જે છે તે આપણે આ રીતે બતાવી શકીએ. તો કઈ રીતે? તો આપણે આ આરનો જે સાંદ્રતામાં ઘટાડો થાય, બરાબર, આરના એટલે પ્રત્યક્ષના સાંદ્રતામાં ઘટાડો બતાવશું, બરાબર, અને લીધેલા સમય. તો શું થશે? પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો ઘટાડો લીધેલ સમય એટલે ટાઈમ ટેકન, બરાબર. તો પ્રત્યક્ષની સાંદ્રતામાં ઘટાડો લીધેલ સમય. તો બાળકો આને આપણે કઈ રીતે બતાવી શકીએ? આને આ રીતે બતાવી શકીએ, ક્લિયર છે. હવે આને કઈ રીતે બતાવી શકીએ? તો આને નિપજની સાંદ્રતામાં થતો વધારો, નિપજની સાંદ્રતામાં થતો વધારો ફેરફાર છે. હવે લીધેલ સમય, તો લીધેલ સમય આપણે આને ભાગી દઈએ, તો ડેલ્ટા ટી એટલે શું છે કે ડેલ્ટા આર વિછેદમાં ડેલ્ટા ટી, બરાબર. પણ બાળકો આ ફેરફાર છે કેવો? તો ઘટાડો થાય. ફેરફાર કેવો થતો છે? ઘટાડો થતો છે. તો આપણે શું કરશું? ઘટાડા બતાવવા માટે આપણે શું કરશું? ઘટાડો એટલે શું કે આ ફેરફાર કેવો થતો છે બાળકો? ડેલ્ટા આરનો ફેરફાર ઘટાડો એટલે ઓછો થતો છે. તો ઓછો થશે એટલે આ જે ચેન્જ છે, બરાબર, આનો સાઇન, આની સંખ્યા કેવી આવશે? તો માઇનસમાં આવશે. કેમ? ઘટાડો થાય તો માઇનસમાં આવશે. તો માઇનસને આપણે પ્લસમાં કરવા માટે, ઘન રાશિ બનાવવા માટે આપણે સૂત્રમાં શું કરવું પડશે? તો અહીંયા સૂત્રમાં આપણે છે ને ઘટાડો છે ને એટલે આપણે સૂત્રમાં જ અહીંયા આગળ માઇનસ લગાવવું પડશે બાળકો. આગળ માઇનસ એટલે અહીંયા તમારે આગળ માઇનસ લગાવવું પડશે. કેમ? તો આપણે ઘન રાશિમાં ફેરવવું ને, કેમ કે વેગ કોઈ તારે નેગેટિવ નહીં હોય, વેગ માઇનસમાં નહીં આવશે, બરાબર છે. વેગ તો પ્લસમાં જવાનું છે. તો આપણે પ્રત્યક્ષની સાંદ્રતા ઘટાડો એટલે ઘટાડો કેવો ફેરફાર છે? તો ઋણ સંખ્યા બતાવે તેવો છે, બરાબર. ડેલ્ટાની કિંમત ઋણમાં છે, માઇનસમાં છે, બરાબર. તો એને પ્લસમાં કરવા માટે આપણે બીજો માઇનસ ગુણાકાર કરવો પડે, ક્લિયર થયું. તો માઇનસ ડેલ્ટાની છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા ટી શું છે? તો લીધેલ સમય છે. હવે અહીંયા નિપજની સાંદ્રતામાં વધારો, તો વધારો એટલે કેવો ફેરફાર છે? તો પ્લસમાં આવે, એનો સંખ્યા પ્લસમાં આવશે, બરાબર છે. તો આપણે પ્લસ લખી દઈએ અહીંયા, બરાબર. અને પછી ડેલ્ટા પી નો સાંદ્રતા એટલે આ રીતે લખાય. પછી લીધેલ સમય માટે આપણે શું લખશું? તો ડેલ્ટા ટી, ક્લિયર થયું બાળકો. તો આ રીતે જે છે તો પ્રક્રિયાનો વેગ જે છે તે દર્શાવી શકાય, ક્લિયર થયું. હવે બાળકો આ જે પ્રક્રિયાનો વેગ દર્શાવ્યો છે ને આપણે, આ પ્રકારનો જે પ્રક્રિયાનો વેગ છે ને તેને આપણે શું કહીએ? સરેરાશ પ્રક્રિયાનો વેગ. સરેરાશ પ્રક્રિયાનો વેગ કેમ આપણે સરેરાશ કહીએ બાળકો? એનું કારણ એ છે કે જ્યારે પ્રક્રિયક વપરાવા લાગે, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં જ્યારે પ્રક્રિયક વપરાવા લાગશે, તો પ્રક્રિયકની સાંદ્રતા જ્યારે ઓછી થતી જશે, તો સાંદ્રતા ઓછી થતા થવાની સાથે સાથે દરેક ક્ષણે પ્રક્રિયાનો વેગ બદલાશે. દરેક ક્ષણે પ્રક્રિયાનો વેગ ઘટતો જશે, પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડો થવાની સાથે, ક્લિયર થયું બાળકો. એટલે પુરોગામી દિશામાં આપણે એમ કહીએ તો પુરોગામી દિશામાં આપણે શું થશે કે પ્રક્રિયકની જે પ્રક્રિયાનો જે વેગ છે તે ઘટાડો થતો જશે, બરાબર છે. એટલે દરેક ક્ષણે જે છે તે પ્રક્રિયાના વેગમાં ઘટાડો થશે. એટલે આપણે શું કરવાનું? તો આખા રાસાયણિક પ્રક્રિયાનો વેગ શોધવા હોય તો આપણે સરેરાશ પ્રક્રિયાનો વેગ કહેવાય, બરાબર. હવે આ સરેરાશ પ્રક્રિયાનો જે વેગ છે તેને આપણે સંખ્યા રીતે આપણે કીધે લખીએ, તો ઇંગ્લિશમાં સરેરાશને એવરેજ કહેવાય. એટલે આપણે આને આ રીતે સિમ્બોલ આપીએ, આર એ વી, બરાબર છે. આર એ વી, આર એટલે રેટ, વેગને આપણે રેટ કહીએ, બરાબર. તો આર એટલે રેટ ઓફ રિએક્શન, પ્રક્રિયાનો વેગ એટલે રેટ ઓફ રિએક્શન, અને એવી એટલે એવરેજ, બરાબર.
તો સરેરાશ માટે આપણે એવરેજ ઉપયોગ કરીએ, ઇંગ્લિશમાં એવરેજ રેટ ઓફ રિએક્શન કહેવાય, ગુજરાતીમાં સરેરાશ પ્રત્યયનો વેગ કહેવાય છે. તો બાળકો આજે આપણે આ જે મેળવ્યું તેને આપણે આરએવી બરાબર આ લખી શકીએ ને આરએવી બરાબર આ લખી શકીએ, આપણે લખી દઈએ અહીંયા બરાબર છે. તો આપણે સંખ્યા સ્વરૂપે આપણે અહીંયા લખી દઈએ, સિમ્બોલિક ફોર્મમાં રિપ્રેઝન્ટેશન આપી દઈએ, આપણે અહીંયા નિરૂપણ આપી દઈએ. તો માટે બાળકો આ જે છે આર એ વી બરાબર માઇનસ ડેલ્ટા આર ની છેદમાં ડેલ્ટા ડી, આવું લખાય, ક્લિયર. અને આ જ રીતે આર એ વી બરાબર પ્લસ ડેલ્ટા પી ની સાંદ્રતા ની છેદમાં ડેલ્ટા ટી લખાય. તો બાળકો આ રીતે આપણે સરેરાશ પ્રક્રિયાનો વેગ લખી શકીએ છીએ, ક્લિયર છે. હવે બાળકો હવે જો હું તમને આમ વાત કરું કે મારે બહુ ઓછા સમયમાં બરાબર બહુ જ ઓછા સમયમાં બહુ ટૂંક સમયગાળામાં બહુ ટૂંક સમયગાળા બહુ ટૂંક નાના સમય અંતરાલમાં જો મારે પ્રક્રિયાનો વેગ જાણકારી હાસિલ કરવાનું છે બહુ નાના સમયગાળામાં, એટલે હું ડેલ્ટા ટીની વાત નહીં કરું. ડેલ્ટા ટી જો ધારો કે નાના સમયગાળાની વાત કરું બરાબર, તો તરત ઓછા સેકન્ડમાં ધારો કે 30-30 સેકન્ડની અંદર મારે વાત કરવાનું બરાબર, એટલે જ્યારે ડેલ્ટા ટી ઘણો નાનો થાય બરાબર, જ્યારે ડેલ્ટા ટી ઘણો નાનો થાય ત્યારે ડેલ્ટા ટી બરાબર આપણે શું લેશું તો ડીટી, ડેલ્ટા ટી બરાબર શું થાય તો ડીટી થશે. ડીટી એટલે બહુ નાનો ચેન્જ, સ્મોલ ચેન્જ બરાબર, સમયગાળાનો બહુ સ્મોલ ચેન્જ છે, બહુ નાનો ચેન્જ, બહુ નાનો ફેરફાર છે બરાબર, સમય અંતરાલ બહુ નાનો ફેરફાર. તો ડેલ્ટા ટી બરાબર ડીટી, અને જે સાંદ્રતા ફેરફાર થશે બરાબર, તો સાંદ્રતા ફેરફારમાં આપણે ડેલ્ટા આર બરાબર શું થાય તો ડેલ્ટા આર બરાબર માટે પણ આપણે બરાબર શું લખશું તો ડી આર લખવા પડે આપણે, ક્લિયર. ડેલ્ટાની જગ્યાએ આપણે ડેલ્ટા હટાવીને સ્મોલ ડી જ લખી દેવાનું છે ત્યારે બરાબર, જ્યારે આ સમયગાળો બહુ નાનો હોય. અને ડેલ્ટા પી બરાબર શું થઈ જશે બાળકો તો આ પણ ડીપી થઈ જશે બરાબર છે. તો નાના સમયગાળા માટે આપણે સ્મોલ ડીનો ઉપયોગ કરવાનો છે બરાબર, જે આપણે ગણિતમાં ડેરિવેટિવ ભણીએ બરાબર, તે ડિફરન્ટિએશન ભણતા હોય તે, એટલે વિકલન. તો બાળકો આ જે છે હવે આપણે આ પ્રમાણે જે નાના ફેરફાર માટે આપણે વાત કરીએ તો નાના ફેરફાર માટે આપણે જે પ્રક્રિયાનો વેગ શોધીએ તે પ્રક્રિયાનો વેગને આપણે શું કહીએ, પ્રક્રિયાનો ત્વરિત વેગ બરાબર, રાસાયણિક પ્રક્રિયાનો ત્વરિત વેગ. તો રાસાયણિક પ્રક્રિયાનો ત્વરિત વેગ આપણે કઈ રીતે દર્શાવી શકીએ, ત્વરિત વેગ આપણે દર્શાવવાનો છે. ત્વરિત વેગ એટલે ઇંગ્લિશમાં આપણે શું કહીએ તો ઇન્સ્ટન્ટેનિયસ રેટ બરાબર, ઇન્સ્ટન્ટેનિયસ રેટ કહેવાય બાળકો. અને ત્વરિત વેગને આપણે ઇન્સ્ટન્ટેનિયસ રેટ કહીએ, અને ઇન્સ્ટન્ટેનિયસ અહીંયા આવશે ઇન્સ્ટન્ટેનિયસ રેટ ઓફ રિએક્શન બરાબર, ઇન્સ્ટન્ટેનિયસ રેટ ઓફ રિએક્શન કહેવાય. પ્રક્રિયાનો વેગની આપણે વાત કરીએ એટલે પ્રક્રિયા પણ સાથે લઈ લો, તો પ્રક્રિયાનો ત્વરિત વેગ એટલે શું તો ઇન્સ્ટન્ટેનિયસ રેટ ઓફ રિએક્શન. તો બાળકો આનો જે સિમ્બોલ છે આની જે સંજ્ઞા છે તે કઈ આ રીતે છે, આર આઈ એન એસ ટી. તો આ જે શબ્દ છે શબ્દનો જે સ્ટાર્ટિંગના ચાર અક્ષર છે ને તેના પરથી આપણે આ લખ્યું છે આર એન આઈ એસ ટી, ઇન્સ્ટન્ટેનિયસ રેટ ઓફ રિએક્શન, એટલે શું પ્રક્રિયાનો ત્વરિત વેગ. તો આને કઈ રીતે દર્શાવાય, તો આ પ્રક્રિયાનો ત્વરિત વેગને આપણે આ રીતે દર્શાવી શકીએ, માઇનસ ડીઆર ની છેદમાં ડીટી, ક્લિયર થયું બાળકો. અથવા હવે આ રદ કરી દઉં છું, આપણે નિપજના માટે પણ બતાવવાનું છે ને, તો નિપજ માટે શું થશે તો અહીંયા પ્લસ ડીપી બાય ડીટી. તો બાળકો આ રીતે થાય બરાબર, અથવા અહીંયા ઉપર લખી દો, અથવા
અને અહીંયા આર ઇન્સ્ટન્ટેનિયસ રેટ ઓફ ફરીથી લખી લો ઇક્વલ ટુ ચલો બરાબર ઇન્સ્ટન્ટેનિયસ રેટ ઓફ રિએક્શન એટલે કે પ્રક્રિયાનો ત્વરિત વેગ બરાબર માઇનસ ઓફ ડીઆર બાય ડીટી બરાબર અથવા પ્રક્રિયાનો ત્વરિત વેગ કેવું થાય તો પ્લસ ઓફ ડીપી બાય ડીટી તો બાળકો આ વસ્તુ ક્લિયર કરી નાખો બાળકો આપણે હમણાં સુધીમાં જે પણ ભણ્યા તે આપણે આલેખ પ્રમાણે જોઈએ તો સૌથી પહેલાં પ્રક્રિયકમાં ફેરફાર જે થાય ને તેના આલેખ પ્રમાણે આપણે જોઈ લઈએ તો બાળકો આપણે અહીંયા આલેખ જે ડ્રો કરવાનો છે તો કોના વિરુદ્ધનો છે તો સાંદ્રતા પ્રક્રિયકનો સાંદ્રતા અને સમય વિરુદ્ધ બરાબર પ્રક્રિયક ની સાંદ્રતા પ્રક્રિયકની સાંદ્રતા બરાબર છે ઇન્ટેન્સિટી ઉપર વધે અને અહીંયા લેફ્ટ ટુ રાઈટ સમય વધે તો પ્રક્રિયકની સાંદ્રતા આપણે વાય એક્સ પર લેવાનું છે સમય આપણે એક્સ એક્સ પર લેવાનું છે અને અહીંયા આપણે જે સાંદ્રતા વિશે આપણે બતાવીએ તો સાંદ્રતા વિશે તમને જણાવી દઉં કે શરૂઆતમાં જો આપણે ટી બરાબર શૂન્ય સમય લઈએ ને અહીંયા ટી બરાબર શૂન્ય સમય એ શૂન્ય સેકન્ડ લઈ લઈએ બરાબર છે તો શરૂઆતમાં જો પ્રક્રિયક જે છે તે ઘણો વધારે હોય 100% આપણે કહીએ તો અહીંયા આપણે પ્રક્રિયક અહીંયા જ મૂકશું આપણે શરૂઆતમાં પ્રક્રિયક કેટલો તો અહીંયા તો ત્યારે આપણે શૂન્ય સમય એટલે કે આર ઝીરો આર ઝીરો શું બતાવે તો શૂન્ય સમય બરાબર શૂન્ય સમય પ્રક્રિયકની સાંદ્રતા આટલું છે બાળકો શું થશે જે તે રાસાયણિક પ્રક્રિયા થશે આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થતી છે બરાબર જે તે રાસાયણિક પ્રક્રિયા થશે તે શું થશે તો પ્રક્રિયક વપરાવા લાગશે એટલે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થશે તો આપણે જ્યારે નોંધીએ ધારો કે આપણે ટી વન સમય નોંધીએ બરાબર અહીંયા મેં ટી વન લઈ લઉં ટી વન સમય તો ટી વન સમય તમને બરાબર અહીંયા આ રીતેનું ટી વન સમયની વાત છે ટી વન સમય તમારે જોવા છે તો પ્રક્રિયકમાં ધારો કે આ આપણે નોંધ્યું ત્યારે ટી વન સમય આપણે અહીંયા મળી ગયા આપણે કા મળે અહીંયા મળશે તો બાળકો પછી આપણે શું કરીએ કે આના પરથી આપણે આલેખ ડ્રો કરતા જઈએ આપણે થોડું બધું નીચે લઈ લો અહીંયા પણ આપણે જે છે ને તે અહીંયા થોડોક વક્ર જેવું જ બનાવી દઈએ આપણે આ રીતે આપણે બનાવી દઈએ વક્ર તે પ્રમાણે અહીંયા આપણે લેવાના છે એટલે ધારો કે આ ટી વન જે છે અહીંયા આ ટી વન છે પછી બીજો અહીંયા મળશે તો બાળકો આ જે છે આ ટી વન સમયની જે સાંદ્રતા છે તે શું તો આ સાંદ્રતા આર વન ક્લિયર પછી ટી ટુ સમયની જે સાંદ્રતા છે તે શું છે બાળકો તો આ જે સાંદ્રતા છે તે શું આર ટુ છે ક્લિયર થઈ હવે આ જ પ્રમાણે બાળકો આપણે જો અહીંયા તો આ આર ટુ માઇનસ આર વન કરીએ તો આટલું જે છે હવે આટલો સમય અંતરાલ જે છે તે શું છે આટલો સમય અંતરાલ તો આ ડેલ્ટા ટી છે બાળકો આ શું છે તો આ ડેલ્ટા ટી એટલે ટી ટુ માઇનસ ટી વન કરવાનું અને આટલો સમય અંતરાલ જે છે તે શું છે આટલું સાંદ્રતા અંતરાલ શું છે તો આ ડેલ્ટા આર છે આટલો સમય અંતર આટલો અંતર જે છે વાય અક્ષ